શાની બનેલી છે? તો આ 18મી સદીમાં લોકો એવું માનતા હતા કે હવા કોઈ એક પદાર્થ જ છે. પ્રયોગોએ પુરવાર કર્યું કે એવું નથી. હવા એ ઘણા વાયુઓનું મિશ્રણ છે અને કયા પ્રકારનું મિશ્રણ છે તે આપણે જોઈએ. તો પહેલાં પાણીની વરાળ. હવે આપણે શીખી ગયા કે હવામાં પાણીની બાષ્પ હોય છે અને એ પણ જોયું કે હવા ઠંડી સપાટીના સંપર્કમાં આવે ત્યારે તેનું સંગનન થાય એટલે કે વાદળ બંધાય અને ઠંડી સપાટી પર તે ટીપા સ્વરૂપે દર્શાવી આવે. કુદરતના જળચક્રમાંથી પણ હવામાં પાણીનું બાષ્પનું ખૂબ જ મહત્ત્વ છે. હવે ઓક્સિજન પ્રવૃત્તિ નંબર 3. અમારા શિક્ષકની હાજરીમાં બે સમાન કદની નાની મીણબત્તી અહીંયા મૂકવાની છે ટેબલ પર, બરાબર. બંને મીણબત્તીને સળગાવવાની છે. એક મીણબત્તી પર કાચનો પ્યાલો ઊંધો કરવાનો છે. આ જો આ કાચનો પ્યાલો છે, એને ઊંધો કરીને એને રાખવાનું છે. તો શું બંને મીણબત્તી સળગવાનું ચાલુ રાખે છે કે ઉલવાઈ જાય છે? તો આ મીણબત્તી છે કે જેના પર કાચનો પ્યાલો નથી એ સળગશે અને આ કાચનો પ્યાલો જેના પર ઊંધો કર્યો છે એ સળગશે.